કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ બીજું વિષય કલર તેમાં પાઠ 8 તેનું નામ છે સોય સંચો ને સામો। તો બાળ મિત્રો, આપણે આગળના લેક્ચરમાં શું શીખી ગયા હતા? તો કે આપણે આગળના લેક્ચરમાં એક સરસ મજાનો કારીગરનો મેળો એ ગીત ગાયું હતું અને કયા કારીગર શું કામ કરે છે, તેના ઓજારો શું છે, તેના વિશે થોડી માહિતી આપણે મેળવી હતી। તો ચાલો બાળ મિત્રો, આજે પણ આપણે પાઠ્યપુસ્તકમાં થોડો વધારે અભ્યાસ કરીએ। તો તમે પણ મારી સાથે તમારું કલરનું પાઠ્યપુસ્તક ખોલો। પાઠ્યપુસ્તકમાં જોઈ ગીતમાંથી શોધીને લખો। ગીતમાંથી શોધીને લખો એટલે કઈ? તો કે આપણે જે કાલે ગીત ગાયું હતું જામ્યો કારીગરનો મેળો, તેમાંથી આપણે શબ્દ ગોતીને લખવાના છે, અહીં ખાલી જગ્યામાં પૂર્ણ કરવાના છે। તો ચાલો પહેલું જોઈએ એમાં। એ તો ઈંટ માટીથી ખાલી જગ્યાને મહેલ બનાવે છે। તો હવે ખાલી જગ્યામાં શું આવશે? ઈંટ માટીથી, તો કે ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે છે। તો અહીં આપણે લખીશું ચણી ચણીને, ચણી ચણીને મહેલ બનાવે છે। એ તો ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે છે। ત્યાર પછીનું બીજું છે, કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે છે। હવે કાપડ કાપી પછી ખાલી જગ્યામાં શું આવશે? તો કે જોત જોતામાં કોટ બનાવે છે। તો અહીં આપણે લખીશું જોત જોતામાં કોટ બનાવે છે। કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે છે। ત્યાર પછી જોઈએ આગળ, એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ। હવે લુહારભાઈ છે, એરણ અને બીજું શું લઈને આવ્યા હતા? તો કે ધમણ। તો અહીં આપણે લખીશું ધમણ, એરણ અને ધમણ લઈને આવ્યા લુહારભાઈ। ત્યાર પછી છે, ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે। તો અહીં આવશે લાકડ કામ કરીને એ રંગ ચડાવે છે। તો અહીં આપણે લખીશું લાકડ કામ, લાકડ કામ કરીને એ રંગ ચડાવે છે। ત્યાર પછી ખાલી જગ્યા છાંટી વાળ કાપી વટ પાડી દે છે। હવે વાળંદ પાસે આપણે જ્યારે વાળ કપાવવા જઈએ છીએ ત્યારે તે શું છાંટીને વાળ કાપી આપે છે? તો કે ફુવારો। તો અહીં આપણે લખીશું ફુવારો, ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે। ત્યાર પછી જોઈએ આગળ, ત્યાર પછીનું છે, ચાકડો ને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા। શું કીધું અહીં? કે ચાકડો અને ટોપલો લઈને કોણ આવ્યું હતું? તો કે કુંભારભાઈ। તો અહીં આપણે લખીશું કુંભાર, કુંભાર ભાઈ, ચાકડો ને ટોપલો લઈને કુંભારભાઈ આવ્યા। ત્યાર પછી જોઈએ, રાપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા। રાપીને અને બીજું શું સાથે લાવ્યા હતા? તો કે પોલીશ। તો અહીં લખીશું આપણે પોલીશ, અન લઈને ખાલી જગ્યા આવ્યા। કોણ આવ્યું હતું? તો કે મોચીભાઈ। તો અહીં આપણે લખીશું મોચીભાઈ આવ્યા। રાપીને પોલીશ લઈને મોચીભાઈ આવ્યા। પોલીશ એટલે શું? તો કે આપણે જે બૂટમાં જે પોલીશ કરીએ છીએ તે પોલીશ। ત્યાર પછી આપણે આગળના પેજ ઉપર જઈએ। ત્યાર પછી છે, ગીત વાંચી જવાબ લખો। તેમાં જોઈએ પહેલું, આપણને ઉદાહરણ આપેલું છે, વાળંદ વાળ કેવી રીતે કાપે છે। હવે વાળંદ છે એ વાળ કેવી રીતે કાપે છે? તો કે વાળંદ ફુવારો છાંટીને વાળ કાપે છે।
त्यार पछीनो बीजो जोईए दरजी भाई कोट केवी रीते बनावे छे। हवे दरजी भाई छे ते कोट केवी रीते बनावे छे, तो के दरजी भाई माप लई कोट बनावे छे। तो अहीं आपणे लखीशुं दरजी भाई माप लई कोट बनावे छे। दरजी भाई माप लई कोट बनावे छे। त्यार पछीनो छे प्रश्न त्रीजो, कुंभार शामाथी माटला बनावे छे। हवे कुंभार छे તે શામાંથી માટલા બનાવે છે, તો કે કુંભાર છે તે માટીમાંથી માટલા બનાવે છે। તો અહીં આપણે લખીશું કુંભાર માટીમાંથી માટલા બનાવે છે। હવે કુંભાર ભાઈ છે તે માટીમાંથી માટલા બનાવે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, રાપીને પોલિશનો ઉપયોગ કોણ કરે છે? તો રાપી અને પોલિશ એટલે કહ્યું તો કે આપણે જે બૂટમાં પોલિશ કરીએ છીએ તે, તો તેનો ઉપયોગ કોણ કરે છે? તો કે રાપી અને પોલિશનો ઉપયોગ મોચી કરે છે। તો ચાલો અહીં આપણે લખીશું રાપી ને પોલિશનો ઉપયોગ મોચી કરે છે। પૂર્ણ વિરામ। રાપીને પોલિશનો ઉપયોગ મોચી કરે છે। પૂર્ણ વિરામ। પૂર્ણ વિરામ મૂકવાનું ક્યારે પણ ભૂલવાનું નથી। જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ આવે। ત્યાર પછીનો પ્રશ્ન છે, લાકડકામ કોણ કરે છે? હવે લાકડકામ છે તે કોણ કરે છે? તો કે લાકડકામ સુથાર કરે છે। તો ચાલો તેમાં લખીશું આપણે લાકડકામ સુથાર કરે છે। પૂર્ણ વિરામ। લાકડકામ સુથાર કરે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, મોચી ચામડું કાપીને શું બનાવશે? તો મોચી છે તે ચામડું કાપીને શું બનાવશે બાળ મિત્રો? તો કે મોચી છે તે ચામડું કાપી અને બૂટ બનાવે છે। તો ચાલો તેમાં લખીએ આપણે, મોચી ચામડું કાપીને બૂટ બનાવે છે। મોચી ચામડું કાપીને બૂટ બનાવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે સાતમો, દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો ચાલો તેમાં લખીએ આપણે, દરજી સોય, પછી અલ્પવિરામ દોરો અને સંચાનો ઉપયોગ કરે છે। દરજી સોય દોરો અને સંચાનો ઉપયોગ કરે છે। ત્યાર પછી આપણે બાજુના પેજ ઉપર જઈશું,
ત્યાર પછી છે સંવાદ વાંચો એટલે કે નાટક સ્વરૂપે છે તો ચાલો તેમાં જોઈએ. ઈનાને ફ્રૂટ સલાડ ભાવે છે, ઈના છે તેને ફ્રૂટ સલાડ ભાવે છે. તો ચાલો, ઈના એમના મમ્મી સાથે ફળો લેવા બજારમાં ગઈ. દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારૂક ફ્રૂટવાળા. હવે ઈના છે તે તેના મમ્મી સાથે બજારમાં ફળો લેવા માટે ગઈ હતી અને દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારૂક ફ્રૂટવાળા. તો ઈના કહે છે હવે, ઓહો કેટલા બધા ફળો. ફારૂક ચાચાએ કહ્યું, તારે શું લેવું છે બેટા? ઈના કહે છે, બધું જ, ફ્રૂટ સલાડ બનાવવું છે. ઈનાએ કહ્યું કે મારે બધું જ લેવું છે, ફ્રૂટ સલાડ બનાવવો છે. ફારૂક ચાચા કહે છે, અચ્છા તો આ કેળા, ચીકુ, દરાક, દાડમ અને સફરજન લઈ જા. ફારૂક ચાચાએ કહ્યું, અચ્છા તો તું આ કેળા, ચીકુ, દરાક એટલે કે દ્રાક્ષ, દાડમ અને સફરજન લઈ જા. ઈના કહે છે, ચાચા આ ચીકુ જેવું બીજું શું છે? હવે ઈના છે તેને એવું કહ્યું કે ચાચા આ ચીકુ જેવું બીજું શું છે? તો ફારૂક ચાચા કહે છે, કીવી, તે વિદેશમાં થાય છે. ફારૂક ચાચાએ કહ્યું કે તેને કીવી કહેવાય, તે વિદેશમાં થાય છે. ઈના કહે છે, ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું? ઈનાએ કહ્યું કે ઓલું ફૂલ જેવું ફળ દેખાય છે તે કયું, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. તો ફારૂક ચાચા કહે છે, એ ડ્રેગન ફ્રૂટ, એને ડ્રેગન ફ્રૂટ કહેવાય, એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે. શું કીધું ફારૂક ચાચાએ? કે એને એટલે કે આ ફ્રૂટ છે તેને ડ્રેગન ફ્રૂટ કહેવાય અને એને તો આપણે કચ્છમાં પણ ઉગાડી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ, ત્યાર પછી ઈના કહે છે, ચાચા તમારે કેવું સારું, જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે. હવે ઈના છે તે ફારૂક ચાચાને કહે છે કે ચાચા તમારે તો કેવું સારું, જે ફળો ખાવાનું મન થાય તે ફળો તમને ખાવા મળે. ફારૂક ચાચા કહે છે, હા બેટા, ને અમારે ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને. ફારૂક ચાચાએ કહ્યું કે હા બેટા, અમારે તો ઘરે અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને. તો ઈના કહે છે, આ હા હા મમ્મી, ચાલો ને આપણે ફારૂક ચાચાના પાડોશમાં ઘર લઈને રહીએ. હવે ઈનાએ કહ્યું, આ હા મમ્મી, ચાલો ને આપણે પણ ફારૂક ચાચાના પાડોશમાં ઘર લઈને રહીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઈના અને ફારૂક ચાચા વિશેનો વાતનો સંવાદ હતો જે આપણે અહીં જોયો. ત્યાર પછી આપણે હવે આગળના પેજ ઉપર જઈએ. હવે મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ. હવે મીના અને ગણપત કાકા વચ્ચે પણ વાતોનો સંવાદ છે, ચાલો જોઈએ તેમાં. ગણપત કાકા, કેમ છે બેટા, શું તારું નામ? ગણપત કાકાએ કહ્યું, કેમ છે બેટા, શું નામ છે તારું? મીના કહે છે, કેમ છો કાકા? તમે ગણપત કાકા ને? હું મીના. મીનાએ કહ્યું, કેમ છો કાકા? તમે ગણપત કાકા ને? અને હું મીના. ગણપત કાકા, તે હે, તે મારું નામ કેવી રીતે જાણ્યું? ગણપત કાકા છે તે કહે છે કે તે મારું નામ કેવી રીતે જાણ્યું? મીનાએ કહ્યું, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજ વાલા. મીના કહે છે, આ લખ્યું છે દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજ વાલા. ગણપત કાકા કહે છે, વાહ મીના, તું તો બહુ હોશિયાર. ગણપત કાકાએ કહ્યું કે વાહ મીના, તું તો બહુ જ હોશિયાર. મીના કહે છે, કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. મીના કહે છે કે કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. પછી પપ્પા કહે છે, જો મીના, ગણપત કાકા બધી જ જાત જાતની કાર રિપેર કરે છે, જો આ એમને જેક અને પકડ પાના. હવે મીનાના પપ્પા છે તેણે કહ્યું મીનાને કે જો મીના, ગણપત કાકા છે તે બધી જ જાતની કાર રિપેર કરે છે,
જો એમના જે કને પકડપાના. મીના કહે છે, કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો. મીનાએ કહ્યું કે કાકા તમે તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો. ગણપત કાકા કહે છે, હા કરીએ ને, જો આ એના પાનાઓ અને તેનો કારીગર જુદો. ગણપત કાકાએ કહ્યું કે હા અમે કરીએ જ છીએ, જો આ રહ્યા તેના પાના અને આ તેનો જૂનો જુદો કારીગર. મીના કહે છે, તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? હવે મીના એવું કહે છે કે કાકા તમને આ બધી જ ગાડી ચલાવતા આવડે છે? ગણપત કાકા, હા આવડે જ ને. ગણપત કાકાએ કહ્યું કે હા આવડે જ ને. મીના, આ હા હા કાકા, આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવશો? મારે શીખવું છે. મીનાએ કહ્યું કે આ હા હા કાકા, આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા છો? મને શીખવશો? મારે પણ શીખવું છે. ગણપત કાકા કહે છે, બેટા તું પહેલાં મોટી થઈ જા, પછી ગાડી શીખજે. ગણપત કાકાએ કહ્યું કે બેટા તું પહેલાં મોટી થઈ જા અને પછી ગાડી શીખજે. મીના કહે છે, સારું સારું, થેન્ક યુ કાકા. મીનાએ કહ્યું કે સારું સારું, થેન્ક યુ કાકા. આ હતો મીના અને ગણપત કાકાની વચ્ચેનો જે વાંધોનો સંવાદ હતો તે. તો બાળમિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધીના બે સંવાદ વાંચ્યા અને થોડુંક આપણે પૂર્ણ કર્યું. તમારે પણ વિડીયો દ્વારા વ્યવસ્થિત રીતે તમારી પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું રહેશે. વધુ અભ્યાસ માટે આપણે આવતા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.